फ्लोरिन से सात से कितना घटे एक घटे से लेने के वो मान फ्लोरिन एक माइनस हो तो आप बताओ कि बात धूम आयन के वो मान से धूम के वो मान से धूम आयन बना दे तत्व से इलेक्ट्रॉन कक्षा पूर्ण कर गया बात तो ये कक्षा पूर्ण कर गया बात बता रहा है तो पांच या सात दो बना दे ऋण आयन बना दे ऑक्सीजन माइनस टू नाइट्रोजन माइनस थ्री फ्लोरिन माइनस वन बना दे એવી જ રીતે ધન વીજભાર જોઈએ આપણી પાસે ખબર છે પેલા તમને કીધો સોડિયમ પછી છે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ સોડિયમ તેના પરમાણુ ક્રમાંક 11 2 8 અને 1 બરાબર છે પહેલી કક્ષામાં 2 બીજીમાં 8 ત્રીજામાં 1 મેગ્નેશિયમ 12 2 8 અને 1 એલ્યુમિનિયમ 13 2 8 અને 1 થઈ ગયું હવે કક્ષામાં ઇલેક્ટ્રોન થઈ જાય કેટલા ગણા તૂટે છે તમે જોજો આમાં પૂર્ણ થઈ જાય આ કક્ષામાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં 2 બીજીમાં 8 પૂર્ણ છે તો 1 2 3 શું કહેવાય વધારાના કહેવામાં 1 વધારાના આમાં 2 વધારાના આમાં 3 વધારાના એના માટે કહેવામાં આવે સોડિયમને પ્લસ 1 મેગ્નેશિયમને Mg પ્લસ 2 સમૂહ છે
ના માટે જો એચ છે એનો પ્રમાણ ક્રમાંક છે 1 એટલે ઇલેક્ટ્રોન રચના 1 એને કહેવામાં આવે એચ પ્લસ 1 શું કહેવામાં આવે એચ પ્લસ ઓક્સિજન ના કેટલા છે 8 તે 6 અને 2 કેટલા છે ઓક્સિજન ના કેટલા થાય કે 2 અને 6 કેટલા ઘટે છે 2 ઘટે છે એને કહેવામાં આવે ઓક્સિજન ના માઇનસ 2 H plus 1 ઓક્સિજન માઇનસ 2 અને ક્રોસ સંરચના થાય એટલે બને છે H2O હાઇડ્રોજન નો પ્રમાણ ક્રમાંક છે 1 એક જ ઇલેક્ટ્રોન છે એટલે પ્લસ ઇલેક્ટ્રોન કારણ કે પૂર્ણ કક્ષક વધારાનો છે બરાબર છે પૂર્ણ કક્ષક નથી ખૂટે છે પણ અને વધે પણ છે એના માટે પ્લસ 1 ઓક્સિજન આ 2 અને 6 છે ઓક્સિજન કેટલા આપ માઇનસ 2 ઓક્સિજન માઇનસ 2 આ ક્યાં જાકો 1 2 3 નું તો પ્લસ અને 5 6 7 તો માઇનસ આ યાદ રાખવાની ફરજિયાત છે પ્રતિ સંદેવાને બીજું જોઈએ છે સોડિયમ નો પ્રમાણ ક્રમાંક તે કહેવાય 11 કેટલા 11 ઇલેક્ટ્રોન રચના 2 8 અને 1 એક ને હું કહેવાય ધન આયન એને કહેવાય પ્લસ સીએલ નો પ્રમાણ ક્રમાંક તે કે 17 કેટલા કે 2 8 અને 7 7 से 9 से माइनस इन्हें केवल माइनस 1 हो तो प्लस 1 प्लस 2 प्लस 3 અને 5 હોય તો કેટલા ગુણે માઇનસ 3 માઇનસ 2 અને માઇનસ 1 હવે હું લખવાનું એને પ્લસ 1 અને સીએલ માઇનસ 1 હવે બે સરખા છે તો ક્રોસ કરીએ એને અને સીએલ બની જાય છે જેને કહેવાય સોડિયમ ક્લોરાઇડ નથી ખબર પડી ત્રીજું જોઈએ N0 પ્રમાણ ક્રમાંક કે 12 ક્લોરીન નો 17 12 માં પણ 8 2 એનો કહેવામાં આવે Mg plus 2 કેટલા એમ 2 plus 2 એટલે કે Mg plus 2 વધારાના ઇલેક્ટ્રોન 2 છે આમાં 17 છે એટલે કે હોય 2 8 7 7 તો કેટલા હોય માઇનસ એમ કે હોય Cl minus 1 કેટલા છે Cl minus 1 હવે બે નો ક્રોસ કરીએ તો શું બનશે MgCl2 અને પ્લસ 2 સામે 1 ને કઈ લખવાની જરૂર નથી એમ કે મેગ્નેશિયમ ક્લોરાઇડ નથી ખબર પડતી જે ત્રીજો જોઈ લઈએ છે એલ્યુમિનિયમ નો પ્રમાણ ક્રમાંક કેટલો કે 13 ક્લોરીન નો 17 13 નો નંબર 2 8 3 એના માટે એલ્યુમિનિયમ પ્લસ 3 અને ક્લોરીન 17 2 8 7 કેટલા આવશે Cl માઇનસ આ બે ને ક્રોસ કરો અને આવશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ HCl 3 નું છે HCl 3 અને કેવામાં આવે બહુપ્રમાણીય એક કરતા વધારે તત્વો ધરાવતા હોય વીજભાર ધરાવતા પરમાણુ છે એક કરતા વધારે તત્વો હોય અને વીજભાર ધરાવતા હોય અને જો સંયોજન બને એટલે બહુપરમાણીય આયન તરીકે ઓળખવામાં આવે છે એક કરતા વધારે પરમાણુમાં ત્રણ તત્વો છે બે હાઇડ્રોજન અને ઓક્સિજન આમાં બે તત્વો છે Na અને Cl આમાં કેટલા છે ત્રણ છે Mg અને Cl2 આમાં કેટલા છે ચાર એલ્યુમિનિયમ અને ક્લોરીન ના ત્રણ છે ચાર આ ચાર તત્વો છે વીજભાર છે એના માટે નું કેવું આવે છે બહુપરમાણીય આયન કહેવામાં આવે છે આ ચાર તત્વો જોડાય અણુ પરમાણુ તો સંયોજન બનાવે છે શું બનાવે છે સંયોજન બનાવે છે આ સંયોજન ને રાસાયણિક સૂત્ર લખવાનો નિયમ છે શું છે રાસાયણિક સૂત્ર લખવાના નિયમો છે આપણે હમણાં એક ઉદાહરણ જોયું પેલું તમને કહી દઉં એક્ઝામ્પલ તરીકે દઈ દઉં H2O બરાબર છે H2O છે આને એમ ન લખાય HO2 લખી શકાય નહીં શું કામ કે પ્રથમ હંમેશા જે તત્વ આવતો હોય તેનું નામ હોય અને પછીના તત્વનું નામ હોય મોટા ભાગે પ્રથમ ધાતુ તત્વ અને પછી અધાતુ તત્વ આવશે શું આવશે પ્રથમ ધાતુ તત્વ અને પછી અધાતુ તત્વ પછી ઇલેક્ટ્રોનની વહેંચણી એક મહત્વનો ભાગ ભજવે છે હું કહું છું કે ઇલેક્ટ્રોનની વહેંચણી એક મહત્વનો ભાગ ભજવે છે એના માટે સંયોજનના રાસાયણિક સૂત્રો લખવાના નિયમ છે પહેલો નિયમ જોઈએ તો સંયોજન બંધારણનું સાંકેતિક નિરૂપણ કેવું છે સાંકેતિક નિરૂપણ છે જાણે કે સોડિયમ ક્લોરાઇડ એને લખીએ છીએ આપણે NaCl હું લખીએ NaCl એને એટલે સોડિયમ અને Cl એટલે ક્લોરીન થાય Cl એટલે ક્લોરીન થાય તો પણ આપણે શું લખીએ છીએ સોડિયમ ક્લોરાઇડ લખીએ છીએ શું લખીએ છીએ સોડિયમ ક્લોરાઇડ લખીએ છે
સાંકેતિક નિરૂપણ છે એના માટે NaCl Na એટલે સોડિયમ Cl એટલે ક્લોરિન સોડિયમ ક્લોરિન ના લખાય એના માટે લખાય સોડિયમ ક્લોરાઇડ બીજું છે કે તત્વોની સંખ્યાને સંયોજન સ્વરૂપે દર્શાવી શકાય તત્વોની સંખ્યાને કે સ્વરૂપે સંયોજન સ્વરૂપે દર્શાવી શકાય બનેને મિશ્ર સ્વરૂપે દર્શાવી શકાય Na+1 છે અને Cl-1 છે સંયોજન સ્વરૂપે NaCl દર્શાવે છે આમાં એક એક લખાય ને Na1 અને Cl1 આમ લખાય ને નિયમ છે કે આયન ની સંખ્યા એક હોય કોની સંખ્યા એક હોય તો દર્શાવવાની જરૂર નથી હું હોય એક હોય તો દર્શાવવાની જરૂર નથી અને આપણું આ સાચું છે વાત આ લખાય નહીં પછી ત્રીજું છે કે પરમાણુઓની સંયોજકતા પરમાણુની સંયોજકતા કોણ છે મનુષ્યના હાથ અથવા ઓક્ટોપસના હાથ સરખા સાથે સરખાવો પરમાણુની સંયોજકતા છે ઉપર પરમાણુની સંયોજકતા છે એટલે કોની સાથે સરખાવવામાં આવે મનુષ્યના હાથ સાથે સરખાવવામાં આવે કારણ કે સોડિયમની સંયોજકતા પ્લસ 1 મેગ્નેશિયમની પ્લસ 2 એલ્યુમિનિયમની પ્લસ 3 આ કોઈ પણ તત્વ સાથે સંયોજાશે તો તેના હાથ તરીકે ગણવામાં આવે કારણ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કરીએ G પ્લસ 2 અને ઓક્સિજન માઇનસ 2 એલ્યુમિનિયમ સંયોજક એમ G બને છે એને કહેવામાં આવે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવામાં આવે પણ જો એલ્યુમિનિયમ સાથે સંયોજન એલ્યુમિનિયમ સાથે સંયોજન એલ્યુમિનિયમ સાથે સંયોજન છે ત્યારે જોજો આ 3 ને આ 2 ઓક્સિજન ના 2 અને એલ્યુમિનિયમ ના 3 અને Al2O3 દર્શાવાય છે તો દર્શાવાય છે Al2O3 દર્શાવાય છે આમ ના લખાય Al3O2 મનુષ્યના હાથ છે જે રીતે કામ કરતા હોય તેવી રીતે એની સંયોજકતા દર્શાવે કે જેટલા તત્વો સંયોજકતા છે એ પ્રમાણે દર્શાવે છે એલ્યુમિનિયમ કેટલા છે 3 છે એટલે 3 પાછળ ઓક્સિજનને આગળ લખવામાં આવે છે એટલે કેવું છે જરૂર પડતી નથી બે કે 3 હોય તેની વચ્ચે અથવા પાછળ દર્શાવે છે ક્યાં દર્શાવે છે વચ્ચે અથવા પાછળ દર્શાવે છે કેટલાક વધારે તત્વો હોય છે તેને કૌંસમાં પણ દર્શાવાય છે NO3 પછી NO2 દર્શાવવામાં આવે તો દર્શાવવામાં આવે NO3 જેવા સંયોજનો છે નાઇટ્રિક જેવા સંયોજનો છે અને ટ્વાઇસ સ્વરૂપે દર્શાવવામાં આવે છે પછી છે હંમેશા પ્રથમ કયો હોય છે ધાતુ તત્વ અને પછી કયો હોય છે આ ધાતુ તત્વ હશે પ્રથમ હંમેશા કયો હોય છે ધાતુ તત્વ અને પછી કયો છે હંમેશા અધાતુ તત્વ હશે કોઈ પણ તત્વ લઈ લો આ મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 એલ્યુમિનિયમ ક્લોરાઇડ KLCl3 પછી NaCl પછી કેલ્શિયમ ઓક્સાઇડ આ બધા તત્વો છે પ્રથમ ધાતુ તત્વ અને પછી અધાતુ તત્વ જોડવામાં આવે છે ધાતુ છે હંમેશા ઘન સ્વરૂપમાં જોવા મળે છે મોટા ભાગના ધાતુ જ્યારે આ ધાતુ છે એ ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે મોટા ભાગે ક્યાં છે ઘન સ્વરૂપે જોવા મળે છે ધાતુ હંમેશા આગળ પ્રથમ ધાતુ અને પછી અધાતુ તત્વનું નામ આપવામાં આવે છે અને એને સોડિયમ ધાતુ કહેવાય અને ક્લોરિન અધાતુ કહેવાય AlCl3 તો ઓક્સિજન હતું તો Al પ્લસ 3 ઓક્સિજન માઇનસ 2 અને ક્રોસ કરી Al2O3 લખવામાં આવે છે સંયોજન હંમેશા કેવા હોય છે સંતુલિત હોવા જોઈએ હંમેશા સંતુલિત હોવા જોઈએ આ એક ને આ ત્રણ હોવા જોઈએ એટલે ક્લોરિન ને ત્રણ આપણે એલ્યુમિનિયમ અને લેને કારણ કે એક આપણે ક્યારેય લખતા નથી તો બે લખવાના હોય છે એટલે વીજભાર સંતુલિત હોવો જોઈએ કોઈ પણ તત્વ છે એનો વીજભાર કેવો હોવો જોઈએ સંતુલિત હોવો જોઈએ સંયોજનનો વીજભાર છે આ પાંચ નિયમો છે પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે આપણે યાદ રાખવા બંધારણનું સાંકેતિક નિરૂપણ છે
બીજું છે તત્વોની સંખ્યા સંયોજન સ્વરૂપે સમજાવી શકાય છે તત્વોની સંખ્યા કયા સંયોજન સ્વરૂપે આ તત્વ છે આ એને એક તત્વ કહેવાય ને સીએલ એક તત્વ છે પણ સંયોજન સ્વરૂપે સર લખો નો કરાય એને સીએલ લખાય છે એને સીએલ લખાય છે પરમાણુ સંયોજકતાને કેવા એના હાથ સ્વરૂપે દર્શાવાય છે મનુષ્ય હાથ ઓટો પછી એના માટે કેમ છે H2O લખાય છે પ્રથમ ધાતુ તત્વ અને પછી શું આવશે અધાતુ તત્વનું જ્ઞાન લખાય પ્રથમ ધાતુ તત્વ અને પછી શું કહેવાય અધાતુ તત્વનું જ્ઞાન આવશે કોઈ પણ તત્વ જોઈ લે બરાબર છે પછી છે આયનની સંખ્યા હંમેશા એક હોય તો દર્શાવવાની જરૂર પડતી નથી આયનની સંખ્યા એક હોય તો દર્શાવવાની જરૂર પડતી નથી જો બે કે ત્રણ હોય તો હંમેશા કેટલા હોય વચ્ચે અથવા પાછળ દર્શાવાય છે નિજભાર અર્થ કેવો હોવો જોઈએ સંતુલિત હોવો જોઈએ કેટલાક તત્વો એવા પણ છે જો બંને અધાતુ હોય બંને અધાતુ હોય ત્યારે હંમેશા કારણ કે નાઇટ્રોજન છે હાઇડ્રોજન
કેટલા પણ ભાગ બચે
કારણ કે એક CL છે હાઇડ્રોજનિક ક્લોરિન ઇક્વલ થાય એટલે બે પરમાણુની સંખ્યાને પરમાણુ વિધા તરીકે દર્શાવવામાં આવે છે.